સ્વાગત છે તો મિત્રો શોર્ટ નોલેજ ગુજરાતીમાં માહિતી મેળવવાના છીએ આજે જીસીઆરટી ધોરણ 6 સામાજિક વિજ્ઞાનનું યુનિટ નંબર 4 ભારતની પ્રારંભિક રાજ્ય વ્યવસ્થા જોઈએ તો આપણે તેને પ્રશ્નો અને તેના પ્રશ્નોના જવાબ અને માહિતી સ્વરૂપે તો પ્રથમ પ્રશ્ન છે જનપદ કોને કહેવામાં આવતું જવાબ છે ઈસવીસન પૂર્વે 1000ની આસપાસ પંજાબ અને ગંગા નદીના વિસ્તારમાં જુદા જુદા સમૂહના પ્રારંભિક રાજ્યોની સ્થાપના થઈ જેને જનપદ કહેવામાં આવતું આગળ જોઈએ તો મિત્રો પાલી ભાષામાં લખાયેલ કયા ગ્રંથ અનુસાર અનુવૈદિક કાળમાં 16 જેટલા મહાજનપદો હતા જવાબ છે મિત્રો અંગુત્તર નિકાય ગ્રંથ અનુસાર જોઈએ મિત્રો આપણે 16 મહાજનપદો તો ક્રમ મહાજનપદ રાજધાની અને વર્તમાન સ્થાન તો પ્રથમ છે અંગ જેની રાજધાની છે ચંપા અને વર્તમાન સમયમાં આવેલું છે પૂર્વ બિહારમાં બીજું જોઈએ તો વિજ જેની રાજધાની છે વૈશાલી જે વર્તમાન સમયમાં આવેલું છે ઉત્તર બિહારમાં ત્રીજા નંબર જોઈએ તો મલ જેની રાજધાની છે કુશીનારા જે વર્તમાન સમયમાં આવેલ છે ગોરખપુર આસપાસનો પ્રદેશ ઉત્તર પ્રદેશ ચાર નંબર જોઈએ તો કાશી જેની રાજધાની હતી વારાણસી જે વર્તમાન સમયમાં આવેલા છે વારાણસી ઉત્તર પ્રદેશમાં પાંચ નંબર જોઈએ તો મગધ જેની રાજધાની હતી ગિરિવ્રજ અને રાજગૃહ જે વર્તમાન સમયમાં આવેલ છે દક્ષિણ બિહાર બાજુ છ નંબર જોઈએ તો કૌશલ જેની રાજધાની છે શ્રાવસ્તી અને અયોધ્યા જે વર્તમાન સમયમાં આવેલ છે અવધ એટલે કે ઉત્તર પ્રદેશ સાત નંબર જોઈએ તો વત્સ જેની રાજધાની હતી કૌશામ્બી જે આવેલ છે પ્રયાગરાજ આસપાસનો પ્રદેશ ઉત્તર પ્રદેશમાં આઠ નંબર જોઈએ તો ચેદી જેની રાજધાની હતી સુક્તિમતી જે વર્તમાન સમયમાં આવેલ છે યમુના અને નર્મદા વચ્ચેનો પ્રદેશ મધ્ય ભારતમાં નવ નંબર જોઈએ તો પાંચાલ જેની રાજધાની હતી અહિછત્ર અને કાંભીલ્ય જે વર્તમાન સમયમાં આવેલી છે બરેલી આસપાસ પ્રદેશનો પ્રદેશ ઉત્તર પ્રદેશમાં દસ નંબર જોઈએ તો સુરસેન જેની રાજધાની હતી મથુરા મથુરા આસપાસના પ્રદેશ એટલે કે ઉત્તર પ્રદેશ વર્તમાનમાં આવેલું છે અગિયાર નંબર જોઈએ તો કુરુ જેની રાજધાની હતી ઇન્દ્રપ્રસ્થ જે વર્તમાન સમયમાં દિલ્હી અને મેરઠના આસપાસના પ્રદેશમાં આવેલી છે જોઈએ મિત્રો આગળ બાર નંબર તો મહાજનપદ છે અસ્મક જેની રાજધાની છે પોંડનિયા જે વર્તમાન સમયમાં આવેલી છે ગોદાવરી નદીના કિનારે તેર નંબર જોઈએ તો અવંતી જેની રાજધાની હતી ઉજ્જયંતી જે વર્તમાન સમયમાં આવેલા છે માળવાનો પ્રદેશ એટલે કે રાજસ્થાન બાજુ ચૌદ નંબર જોઈએ તો મત્સ જેની રાજધાની હતી વિરાટનગર જે વર્તમાન સમયમાં આવેલી છે જયપુર રાજસ્થાન આસપાસનો પ્રદેશમાં પંદર નંબર જોઈએ તો ગાંધાર જેની રાજધાની હતી તક્ષશિલા જે વર્તમાન સમયમાં આવેલા છે પેશાવર અને રાવલપિંડી આસપાસના પ્રદેશમાં સોળ નંબર જોઈએ તો કંબોજ જેની રાજધાની હતી લાજપુર જે વર્તમાન સમયમાં આવેલા છે નૈઋત્ય કાશ્મીર આસપાસનો પ્રદેશ તો મિત્રો આ હતા 16 મહાજનપદો અને તેની રાજધાની અને વર્તમાન સમયમાં કયા સ્થળ પર આવેલ છે તે જોઈએ મિત્રો હવે આગળની માહિતી તો કોના સમયમાં મગધ રાજ્ય શક્તિશાળી મહાજનપદ બન્યું હતું જવાબ છે મિત્રો બૌદ્ધના સમયમાં જોઈએ આગળ મિત્રો બીજા પ્રશ્નો તો હર્યકવંશનો સ્થાપક કોણ હતું જવાબ છે મિત્રો હર્યકવંશનો સ્થાપક હતો બિંબિસાર મગધની રાજધાની રાજગૃહ એટલે કે ગિરિવ્રજ કઈ નદીના કિનારે આવેલ હતી જવાબ છે મિત્રો ગંગા અને સોણ નદીના કિનારે આવેલ હતી જોઈએ આગળ તો નંદવંશની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી હતી જવાબ છે મિત્રો મહાપદ્મનંદ દ્વારા નંદવંશની સ્થાપના કરવામાં આવી હતી ભારતનો સૌ પ્રથમ સામ્રાજ્ય નિર્માતા કોને ગણવામાં આવે છે જવાબ છે મિત્રો મહાપદ્મનંદને જોઈએ આગળનો પ્રશ્ન તો સિકંદરના ભારત પરના આક્રમણ સમયે મગધ પર કયા રાજ્યનું શાસન હતું
જવાબ છે મિત્રો નંદવંશનો ધનનંદ સિકંદરના આક્રમણ સમયે રાજ કરતો હતો. ગણરાજ્ય એટલે શું? તો જવાબ છે મિત્રો લોકો દ્વારા પ્રત્યક્ષ કે પરોક્ષ પદ્ધતિ વડે ચૂંટાયેલા વડા દ્વારા શાસિત રાજ્ય એટલે ગણરાજ્ય, જેમાં ગણનો અર્થ થાય છે સમૂહ. જોઈએ તો ક્યાંથી 2500 વર્ષ પહેલાની ઈંટોની બનેલી દિવાલ મળી આવેલ છે? જવાબ છે મિત્રો અલ્હાબાદ, જેને વર્તમાન સમયમાં આપણે પ્રયાગરાજ તરીકે ઓળખીએ છીએ. તો મિત્રો આ હતી GCRT ધોરણ 6, જેમાં સામાજિક વિજ્ઞાનનું યુનિટ નંબર 4ની અમુક માહિતી. તમારે જો અન્ય માહિતી જોઈ હોય તો તમે જોઈ શકો છો આપણા પ્લેલિસ્ટમાં, જેમાં આપણે બીજા અન્ય યુનિટોના વિગતવાર વિડીયો બનાવેલા છે.